सब दर्दों की एक दवा घर सभा एनु नाम से कल्प वृक्ष। अत्यारे तो खाली वार्ता में से कल्प वृक्ष तो हवे आ लोक में तो कहीं से नहीं। मोहन स्वामी के कदाश होय तो वर्ल्ड वॉर थाय कल्प वृक्ष माटे। अने हमणा संवाद में पण आंभळ्युं के एनु मूळजी वत खोदी जाए लोको। तो जो कल्प वृक्ष नी वात शास्त्र में लखायेली से स्वर्ग लोक में से पण एनो अर्थ एटलो थयो के जे कल्पना करे ई मळे। आम तो मानस ने बड़ी भौतिक संपत्ति की इच्छा हो, मूलभूत तो बधाने इच्छा हूँ से सुख शांति जोईए छे। मोटर लईने बंगलो लईने पैसा कमाईने हारा कपड़ा घरेणा जे कहीं होय बधा आखा विश्वनी जेटली कहीं 600 करोड़ थी वधारे वस्ती से बधाना मन में एक तीव्र इच्छा से शेनी शांति। पहला भजन में वल्लभदासे लिख्यू के स्वर्ग मृत्यु ने पाताल मारे लोल, ज्या जुओ त्या दुखनी थाय वात जो। स्वर्ग मां मृत्यु मां के पाताल मां पसी कहसे के सत्संग विना रे सुख क्याय नथी रे लोल। तो टूक मां बधाय ने सुख नी इच्छा से शांति नी। अब शांति एक शब्द एवो छे ने बोलाय छे बहु पण हारो अनुभव आय छे बहु ओछो। हवे छे ने ए हाची अनुभूति माटे नो आ उपाय आपणे मास्टर की जेवो बापाए बतायो तो ए कयुं छे घर सभा। तमे जो अत्यारे बधा प्रश्नो बधा त्रणे प्रसंगों द्वारा रजू कर्या। एक तो पहेलामां पहेलुं माणस ने तमे जो अशांतिनुं मूळ कारण शुं बतायुं शांतिलालना पात्र द्वारा के आर्थिक परिस्थिति बैराओ छोकराओ तमे जो बधी जुदी जुदी अपेक्षाओ आवक नहीं अने बधानी जात जातनी कारण शुं छे आमां खबर बधी आ टेलिविजन छे। अरे टेलिविजन में एवी धमधोकार धाणी फूटे एवी जाहेरातो आवे ने आ छोकराओ बधा जो आ शटिंग शूटिंग वापरो ने आ पेस्ट वापरो ने आहाबो वापरो ने आवा जीन्सना पेन्ट पहेरो अने नवी नवी एवी लोभामणी गळ सटी आम जाहेरातो आवे ने भल भला 80 वर्षना दादा होय ने ई पल्ली जाय के हारो आपणे कंईक नखरा करीए। हवे बराबर एटले बधानी इच्छाओ हवे टेलिविजन वाळाने तो धंधो छे बराबर, चेनलो वाळाने तमे जुओ હવે એ તો બધું આપણને બધું આ બધી કંપનીઓ વાળા છે એ બધી લોભામણી એવી ગળસટી જાહેરાતો મૂકે ને હવે આપણે જરૂર છે કે નહીં આપણી પરિસ્થિતિ શું છે એટલે એ આપણને સમજાતું નથી એટલે જાત જાતની બધી ઈચ્છા ને અપેક્ષાઓ થાય બરાબર, પછી બધા ખોટા ખોટા બધા મોસ શોખ ફેલ ફતૂર એ બધા એમાંથી લોકો શીખે આવી શીખે ને આવક હોય નહીં એટલે એને લીધે બધું કંકાસ થાય ઘરમાં। કંકાસનો એક પ્રશ્ન એ બતાવ્યો આર્થિક કટોકટી। તો જો કહેશે કે ઘર સભા શરૂ કરી તો આપ મેળે બધાને સમજાઈ ગયું બધાને ઘરની વાસ્તવિક પરિસ્થિતિ કે ભાઈ આપણી આવક કેટલી છે આ બધા ખોટા ખર્ચા કયા છે આ ફેલ ફતૂર કેટલા છે। એટલે પહેલામાં પહેલું તો બધાને અંતરદ્રષ્ટિ થઈ ટૂંકમાં એ એક આપણે જોયું બરાબર, બધાના સ્વભાવોનું પરિવર્તન થયું। મોટા મોટો જો ઘરમાં કંકાસ હોય ને તમે જો તો ઘરની અંદર તો કયો છે આ સ્વભાવોનો, આ સ્વભાવ કોઈ રીતે ઘસાય એવા નથી। એના માટેનો આ એક ઉપાય હોય તો સત્સંગ કથા વાર્તા એટલે કે ઘર સભા। ઘર સભા કરવાથી આપણા ધર્મગ્રંથોનું વાંચન થાય અને વાંચન થાય રોજ। તમે જો ઘણી વખત આપણે કંઈક સત્વગુણ વર્તતો હોય કંઈક આમ આપણે આમ મન સ્થિર હોય અને કોઈક વખત એકાદો પ્રસંગની જો અસર થઈ જાય ને આપણા મન ઉપર તો આપણા આખા જીવનનો વળાંક આવી જાય। અમારે ત્યાં પૂજારી સ્વામી પૂર્ણ પુરુષ સ્વામી તો 4 વાગે રોજ વાંચે પુસ્તકો બધા વાંચે અને અમે સંતો બધા ઠાકોરજીને દર્શન કરી ત્યાં ઠાકોરજીનો ફ્રૂટ હોય પ્રસાદ લઈને સાંભળીએ। આમ રૂટિનમાં વાંચન જ હોય છે 10-15 મિનિટ વાંચે એક વખત વાંચે અમે કથાએ આપણે સાંભળેલી ઘણી વાર આમ તો એ પ્રસંગ દાદા ખાચરનો પ્રસંગ એમને વાંચનમાં આવ્યો ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર વાંચતા હતા કે દાદા ખાચરના ખળા અટકાવ્યા જીવા ખાચરે જે ઈર્ષા કરી અને જે એને પૂર્વાગ્રહને રાગ દ્વેષ હતો એ દાદા ખાચર બધું જાણતા અને એને પછી છે ને કોઈ કમ્પ્લેન ન કરી કોઈ એના વિશે કોઈ જવાબ આપવા ન ગયા બધું જ એણે સહન કર્યું। એ પ્રસંગ બહુ જાણીતો હશે એમના ખળા અટકાવ્યા પણ એ વખતે મેં સાંભળ્યો એમ એટલી બધી મન ઉપર અસર થઈ આ મનમાં મને આમ એ આમ પ્રસંગ એટલો બધો સ્પર્શી ગયો। આમ તો ઘણી વાર સાંભળેલો પણ એ વખતે કંઈ સત્વગુણ વર્તતો હશે કંઈ મન થોડું સ્થિર હશે આપણને એમ વિચારો ખરું દાદા ખાચર છે ને સાધુ કહેવાય એમ
કે આટલો. અને પ્રમુખ સ્વામી કહે છે ને સામાન્ય રીતે કે જે નજીક ના હોય ને એની ઈર્ષા વધારે થાય, એને છે ને કુટુંબ ના હોય એને કોઈ પણ જગ્યાએ, એના માટે એક શબ્દ વાપરે છે. પણ એ શબ્દ પણ કહેવાનો ભાવાર શું છે, પિતરાય પિતરાય દાવો આવો શબ્દ વાપરે છે બાપા, કે પિતરા એટલે નજીકના ભેગા રહેનારા. પણ મૂળ વાત મારે શું કરવી છે કે જો એ આપણને આમ એટલી બધી અંતરદ્રષ્ટિ કરી, આ તો મને અનુભવ થયેલો, તો એમ આપણે પણ જો આ ધર્મગ્રંથોનું વાંચન કરીએ તો કોક વખત કોક પ્રસંગ આમ તો અસર થતી જ હોય છે, પણ જો ઊંડાણની અંદર થાય ને તો આપણને કાયમ માટે કે આપણને છે ને આમ દીવાદાંડી સમાન બની રહે. એટલે એક તો એ આપણને જાણપણું મળે, આપણા સ્વભાવનું પરિવર્તન થાય, બીજું કે આ કથા વાર્તા ઘર સભામાંથી જ્ઞાન અને સમજણ પ્રાપ્ત થાય. આપણે સેંકડો પ્રસંગો પ્રકાશ દ્વારા, ઘર સભાના બુક દ્વારા, સંતોની કથા વાર્તા દ્વારા સાંભળ્યા છે. કારણ કે મોટામાં મોટું જો કોઈ આમ તો ઘણા પ્રકારના પ્રશ્નો છે, મુક્તાનંદ સ્વામી એમના ભજનમાં કહેશે કે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, માયા ઘોર અંધાર મે. પછી બધું ભજનમાં ઘણું લખ્યું છે કે રાજા બી દુખ્યા ને રંક બી દુખ્યા ને ધનપતિ દુખિત. તો જો માણસ દુખી છે ઘણા કારણો છે, બરાબર છે, પણ મોટામાં મોટું કારણ કયું છે, અત્યારે જે કંઈ દુઃખ છે, જે કંઈ સંઘર્ષ છે, પ્રશ્નો છે, અશાંતિ છે, કંકાસ, કોરટ, કશેરી, મારામારી, તમે જુઓ તો બધા અનેક પ્રશ્નોથી બધું જીવન આપણું સંકળાયેલું છે, એમાં મોટામાં મોટો જો કોઈ કારણ હોય ને તો મુક્તાનંદ સ્વામી કહેશે કે અજ્ઞાન. કહેશે કે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા. લોકો દુઃખી થાય છે, ખાવાનું ન મળે ને માણસને દુઃખ થયું, એવા બહુ ઓછા પ્રસંગો છે. ભગવાન રોટલા તો આપી દેશે, તમે જુઓ તો. કહેશે કે દુઃખ શેનું છે, અજ્ઞાનનું દુઃખ છે, એટલે કે સ્વભાવનું દુઃખ છે. તો એ અજ્ઞાન ટળે ક્યાંથી, અઘર સભામાંથી. આપણને જે એક તો જો પહેલામાં પહેલું પ્રશ્નો સંસાર છે એટલે આવવાના છે, જાત જાતના આર્થિક પ્રશ્નો આવવાના. અત્યારે આપણા ઘરે મોટર હોય, બંગલો હોય, બધી સુખ સગવડતા હોય, હવે બધાને એક સરખા દિવસો રહેતા નથી. કોક વખત તમે જો લાખો પતિ હોય ને કોક વખત બિચારા સામાન્ય બની જાય. આપણા સેંકડો હરિભક્તોની કથાઓ આપણે સાંભળી છે, પણ જેને આ કથા વાર્તા વાંચન, ઘર સભા, અઠવાડિક સભા, અને જો આ બધા શબ્દો પડ્યા હોય, એક આપણા VM પટેલ કરીને શુદ્ધ સરિત સ્વામી બેઠા, લંડનમાં હતા પહેલાં, શું એમની જાહોજલાલી, મૂળ ભાદરણના પટેલ હતા, અરે આમ બાદશાહની જેમ રહેતો, આમ રોલ્સ રોય ગાડી, ગાડીની પ્લેટ ઉપર VM લખેલું હોય. હવે ગાડી તો તમે ખરીદો ને તો એનો સિરિયલ નંબર, એલોટ નંબર જે આવતો એ નંબર આવે. કંપનીમાં સ્પેશિયલ કે ગાડીની પ્લેટ ઉપર VM, એના માટે 25,000 pounds વધારાના આપવા પડે, 10-15 lakh રૂપિયા એક્સ્ટ્રા ખાલી VM નંબર લેવા માટે. અને એને ત્યાં બધા ધોળિયા, સામાન્ય પરદેશમાં નોકર ન હોય, એને ત્યાં પેલા યુરોપિયન હોય ને ધોળિયા, એ આમ એને ત્યાં નોકર તરીકે. આવી બાદશાહી હતી એક જમાનામાં એને ત્યાં. અને બન્યું એવું કે બેંક તૂટીને બધી પ્રોપર્ટીનું મિલકતનું બધું કરતા હતા, અને એમાં એટલો બધો ફટકો લાગ્યો, પ્રોપર્ટીના ભાવ તૂટ્યા અને બેંક ઉત્થાપન થયું, લાખો કરોડો પાઉન્ડની એક ધડાકે આમ એક જ મહિનાઓની અંદર, એક વર્ષની અંદર કરોડો રૂપિયાની જે સાહેબી હતી ને આમ તળિયા ઝાટક થઈ ગઈ. અને એવા દિવસો આવ્યા કે રાતોરાત લંડનથી ભાગીને અમેરિકા આવી ગયા, અને ઓર્લાન્ડો બાજુ જ કંઈક રહેલા. પછી આ સંતો ગયેલા પધરામણીમાં, અને આમ જૂનો સોફો હતો બેઠેલા. પછી પેલા અમારા એક સંત હતા ને કે હાલો તમારા ઘરમાં બધે પગલા કરીએ, કે આટલું જ છે આ રસોડુંના બેડરૂમના આટલું જ તે. પછી બેઠા બેઠા શાંતિથી કહેશે કે આવડું તો લંડનમાં મારે ઘરે બાથરૂમ હતું, એ કે લંડનમાં બહુ મોટા બાથરૂમ ન હોય, કારણ લંડન નાનું છે અમેરિકામાં હોય. પણ કહેશે એક શાંતિથી એણે વાત કરી, એ કહે છે ભગવાનની મરજી, એ કે સ્વામી આ સત્સંગથી મને એટલો ફાયદો થયો, આ સત્સંગ કરવાથી બીજું તો બધું ઠીક છે, એ કે પણ કહેશે કે આ અત્યારે હું જીવતો બેઠો છું ને એનો જો મોટામાં મોટો કોઈ પ્રતાપ હોય ને તો આ સત્સંગ. જો આ કથા વાર્તા જ્ઞાનના શબ્દો પડ્યા હોય, નહીતર કે અત્યારે છે ને કાં તો કે હું ગાંડો થઈ ગયો હતો, એટલો જે આઘાત, જે ફટકો લાગ્યો ને. અત્યારે આપણને ખબર ના પડે કે આપણે અગર કાંઈ નથી એટલે હોય ને વયું જાય ને એને બહુ ધક્કો લાગે, ખાલી 50 rupees જોડા કોક લઈ ગયો હોય ને તો આખો સંવાદ બમ્પર જાય, બોલો કે હારા જવા દો ને આ ખોટા અમથા, રાતના સભા ખોટી રાખે છે, અમારા જોડા લઈ ગયો, કરોડો ડોલર ગયા હોય ને આપણને ખબર ના પડે. આમ જે રીતે રહેતો હોય અને એના દિવસો બદલાય ને, તમે આપણે પહેલેથી તકલીફમાં રહ્યા હોય ને તો બહુ વાંધો ના આવે,
પણ બહુ સુખ સગવડતાથી બહુ ફેસિલિટી ને બહુ મોજ શોખથી ટેવાઈ ગયા હોય ને એને બહુ આઘાત લાગે. પણ એણે વાત કરી કે કાં તો હું ગાંડો થઈ ગયો હોત અને કાં તો આપઘાત કર્યો હોત, પણ જે અત્યારે હું આ જીવતો બેઠો છું એનો જો કોઈ પ્રતાપ હોય ને તો આ સત્સંગ. એનો અર્થ સત્સંગ કથા વાર્તા જ્ઞાન સમજણ. તો જો એના માટે આ નિત્ય સત્સંગની વાત આવી. મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. હવે બધા તો મંદિરની નજીક રહેતા હોય, લાભ મળે. હવે રોજ તમે નોકરી ધંધે પરવારી ના આવો, સંતો પાસે એ વખતે કઈ બીજી સેવા પ્રવૃત્તિમાં હોય, એટલા માટે આ સત્શાસ્ત્રોનું વાંચન છે ને એ આપણા માટે સંત સમાગમ છે. સંત સ્વામી કહેતા કે વચનામૃત વાંચીએ ત્યારે એમ સમજવું કે શ્રીજી મહારાજ વાત કરે છે ને આપણે સાંભળીએ છીએ. બોલો આ કેટલી મોટી ટેકનિક કહેવાય. હવે સહજાનંદ સ્વામી કઈ રાતે આપણે ઉઠાડીએ તો કઈ વાત ન, આ તો આપણા હાથમાં. પછી ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ ત્યારે એમ સમજવું ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે ને આપણે સાંભળીએ છીએ. બધા જીવન ચરિત્રો ખરેખર આજકાલ તો આપણી પાસે ખજાનો છે. પ્રમુખ સ્વામી ખજાનો શબ્દ બોલ્યા હતા વિદ્યાનગરમાં, કે આ બધા ગુરુ પરંપરાના જીવન ચરિત્રો તમે વાંચો ને આમ હલાવી નાખે એવા છે. ખરેખર આપણા ઘરમાં આપણા આપણે છે ને શાંતિ માટે ટીવીની ચાલુ કરીએ ને ચેનલો જોઈએ ને કંઈક હોટલમાં ખાવા જઈએ ને કંઈક રોડે રખડવા જઈને કાંઈક આઘા પાસા બધે આમ ફાંફા મારીએ છીએ. પણ આપણી પાસે જે આધ્યાત્મિક ખજાનો છે ને એક વખત તમને એમાં રસ પડશે ને, તમે એકવાર ખોલો શરૂઆત કરો, ખરેખર એમનામાં આનંદ આવશે. અરે ઘરમાં બધાને મજા આવશે. આમ ધારો કે આમ ફ્રીજ હોય આઈસ્ક્રીમ, પહેલાં ફ્રીજમાં આઈસ્ક્રીમનું તપેલી મૂકી હોય, ડબ્બો મૂક્યો હોય, વાટકીઓ લઈને આવો ને એક જણો આમ કાઢીને બધાને આપે ને બધા વાટકી લઈને બેસી જાય. અમારે ઓલા એપીસીમાં પાર્ટી કરી હતી, આઈસ્ક્રીમ પાર્ટી છોકરા હોય, એક જણો આમ છે ને ડબ્બો લઈને આવ્યો આઈસ્ક્રીમનો અને બધા આમ શોખમાં બધા મજા કરે, એક જણો ડંકે ડંકે આપે, એક પીરસે ને બધા ખાય ને બધાના મોઢા ઉપર જે આનંદ હતો આમ હોશ હતી એમ છે ને. એક જણો પુસ્તક વાંચે ને બધા સાંભળે, ઘરના જે ચાર પાંચ બે ત્રણ જણા આવે બધાને સુખ આવેલા, એના માટેનો આ ઉપાય છે. એટલે એક પ્રસંગ મેં કીધો, આવા તો સેંકડો પ્રસંગો છે કે જો આર્થિક પરિસ્થિતિ એક સરખી નહીં રહેવાની, કારણ કે બધું આપણા હાથમાં નથી. તમે જો આ બધી મંદી આવે, તેજી આવે, શેરના ભાવ તૂટી જાય, કંઈક તમે જો તો બેંક ઉઠી જાય. મારી ઓફિસમાં આવીને એક માસ્તર રડતા હતા પોકે પોકે. મેં કીધું ભાઈ હું થયું તમને, તે બિચારા હૈયા ફાટડે, આ તો બે વર્ષ પહેલાંની વાત છે. પછી એને સમજાય શું થયું, એ કે ચરોતર બેંક તૂટીને હું હાવ ધોવાઈ ગયો, એ કે મારો હંધુઈ ગયું બિચારો, આમ આમ રુદન કરતો હતો. તો જો એમાં આપણા હાથની ક્યાં વાત છે. હવે જો આવા પ્રસંગો બને, પહેલાંને પ્રોપર્ટીમાં ગયું, પહેલાંને બેંકમાં ગયું, કાંઈક ને કાંઈક પ્રસંગો આર્થિક રીતે બધા આવવાના. એ વખતે આ ઘર સભા કરી હોય ને, આ જ્ઞાનના શબ્દો સાંભળ્યા હોય કે આ બધું નાશવંત છે ને આ બધું તો સ્વપ્નાતુલ્ય છે ને, તો એ વખતે જીવનમાં સ્થિરતા રહે કે હશે ભાઈ ભગવાન કરતા હરતા છે, આપણે જીવતા છું તો ફરીને કમાશું બરાબર. એટલે આર્થિક કટોકટીના પ્રસંગોની અંદર આપણને જીવનમાં સ્થિરતા રહે, શાંતિ રહે, આનંદ રહે. બે પ્રસંગ કીધા. પછી તમે જો બીજા કૌટુંબિક પ્રશ્નો આવે, ઘરો ઘરની રામાયણ છે. તમે જો અમે કંઈ પણ અત્યારે સંતો પધરામણીમાં જાય ને હજી બેઠા નથી ને આજમાં રોડ ગાયું નથી, ત્યાં લોકો બધા પ્રશ્નોની આમ આમ ધાણી ફૂટે એવી રજૂઆત કરે કે સ્વામી છોકરા ભણતા નથી ને ડોહો આવો માનતો નથી ને ઘરમાં કજિયા ચાલે છે ને ભાઈને આમ છે ને, બધા પ્રશ્નો જ પ્રશ્નો. તમે જો સંસાર જ પ્રશ્ન જેવો છે, કેટલા જાત જાતના ને ભાત ભાતના. હવે બધાની અંદર તમે જો એક સુખ શાંતિનો ઉપાય હોય તો કયું છે, આ સત્સંગ કહેતા ઘર સભા. તો જો આવા બધા સ્વભાવના પ્રશ્નો હોય તો સમજણ અને જ્ઞાનથી આપણને સહન શક્તિ કેળવાય. એક તો કહેશે ભાઈ મોટા પુરુષોના જીવન ચરિત્ર તમે વાંચો, યોગી બાપાનું જીવન. પ્રમુખ સ્વામી એકવાર વાત કરેલી, એમને સંતોને કરેલી મધુવન, ત્યાં અમારી શિબિર હતી. સ્વામી કે કાંઈ પણ દુઃખ આવે ને મૂંઝવણ આવે ને તો યોગી બાપાનું જીવન ચરિત્ર વાંચો ને મૂંઝવણ ટળી જશે. ચાલો આમ આપણે પહેલાં થોડી વાર તો બે હે નહીં કે મૂંઝવણ આવે તો આ જીવન ચરિત્રમાં કેવી રીતે ટળે, પણ કેવી રીતે ટળે કે સારું યોગી બાપાએ આટલા દુઃખ વેઠ્યા, આટલા સ્વભાવો સહન કર્યા, હવે હું સહન કરવાનું. ચાલો આમાં કોણ એવો હશે કે જેના ઘરમાં લાઈટ ન હોય. મને લાગતું નથી કે અહીં બેઠેલા જે 1000-2000 માણસો હશે બધાના ઘરે લાઈટ છે બરાબર. દીવા કરતા ફાનસ કરતા મશાલો એવું દુઃખ નથી. હવે બધાના ઘરે પંખો હશે. પહેલાં માણસો કૂવે પાણી ભરવા જતા, નદીએ ડેગડા લઈને જતા, પાણી મળતું નહીં. હવે એવો પ્રશ્ન છે? હવે એવો કાંઈ પ્રશ્ન નથી. હવે શેના પ્રશ્નો? સ્વભાવના. ઘરમાં લાઈટ છે, પંખો છે, ફ્રીજના પાણી પીને ધમાલ કરે છે લોકો. તો
બરાબર છે. એટલે આ બધા ઘરમાં તમે જો બધા લગ્નમાં છૂટા છેડા ને કજ્યા ને આ તેના મૂળમાં તમે જાય છો તો શું છે, લાખ રૂપિયા ખર્ચીને લગ્ન કર્યા ને કંકોત્રી સપાવે તમે જો આમ ફર્સ્ટ ક્લાસ કલરફુલ હોય આમ, અને અંદર તમે જો આમ તોરણ મૂક્યા હોય ને ઉપર લખ્યું હોય હરખના તેડાને જાત જાતનું લખે લોકો, અને ધન્યો ગ્રસ્ત આશ્રમ, પણ સ્વભાવના સંઘર્ષ થાય એટલે બધું સંસાર પાછો ઝેર થઈ જાય, કોર્ટ કચેરી થાય ને ધમાલ થાય ને મારામારી થાય ને બધા લાખો પ્રશ્નો તમે સાંભળતા છો ઘરો ઘરની રામાયણ. એટલે ટૂંકમાં આ બધા પ્રશ્નોના કારણમાં સ્વભાવ છે. તો એ સ્વભાવ સહન કરવાનું બળ મળે, હવે આપણો પહેલાં સુધારવાનું બળ મળે, બીજા સાંભળે તો એને અંતરદૃષ્ટિ થાય. બરાબર, કેટલા પ્રસંગો આપણે પ્રકાશમાં આપ્યા કે કેવા કેવાના સ્વભાવોનું પરિવર્તન થયું છે, કે આમ મિજાજી માણસ હોય, ક્રોધ હોય, આમ એકદમ આક્રોશવાળા માણસ હોય, ગરમીલા સ્વભાવના, પણ કે આ ઘર સભા કરવાથી અમારા સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે, અમારા સ્વભાવ ઓછા થયા છે, અથવા તો અમારામાં સહન શક્તિ આવી છે. યોગી બાપાએ જ્યારે આટલું જીવનચરિત્ર વાંચીએ ક્યારો એને આટલું બધું સહન કર્યું તો એના પ્રમાણમાં આપણે તો બહુ ઓછું કહેવાય. એટલે આપણે આમ છે ને ગમ ખાઈ જવાનું, આપણને જાણપણું મળે ઈશામાંથી, આ પુસ્તકો વાંચ્યા હોય, ઘર સભા કરી હોય એમાંથી.